નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે શીખશું કે વોટ્સએપની અંદર કોઈના નંબર સેવ કર્યા વગર જો તેમને મેસેજ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ. તો ચાલો જોઈએ આ પ્રેક્ટિકલ વિડીયો. મિત્રો, તમે બધા જાણો છો કે આપણે જો વોટ્સએપની અંદર કોઈને મેસેજ કરવો હોય તો સૌથી પહેલાં આપણે એમનો નંબર સેવ કરવો પડે છે. ક્યારેક એવું પણ બને કે આપણે કોઈ વ્યક્તિને મેસેજ કરવો છે પણ આપણે એનો નંબર સેવ કરવો નથી. તો આવું કઈ રીતે શક્ય છે એ માટે આપણે પ્રેક્ટિકલ આ વિડીયોની અંદર શીખશું. સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર ઓપન કરશું, ત્યારબાદ તેના સર્ચ બોક્સની અંદર લખશું કોન્ટેક્ટ લેસ. એટલું લખશો એટલે પહેલાં જ અહીં જે એપ્લિકેશન દેખાય છે ત્યાં આપણે ક્લિક કરશું. ક્લિક કરશો એટલે અહીં જે એપ્લિકેશન આવી તેને આપણે ઇન્સ્ટોલ કરી લેશું. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ હવે આપણે તેને ઓપન કરીશું. ઓપન કરશો એટલે અહીં તમને જે વ્યક્તિને તમારે મેસેજ કરવાનો છે એમનો આપણે નંબર એડ કરવાનો છે. તો હવે હું અહીં મારે જે વ્યક્તિને મેસેજ કરવો છે તેનો નંબર એડ કરું છું. નંબર એડ થઈ જાય પછી નીચે અહીં તમારે જે મેસેજ કરવો છે તે અહીં લખી લેવાનો અને ત્યારબાદ ચેટ ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમારે જે વ્યક્તિને મેસેજ કરવાનો છે સીધો જ તેના વોટ્સએપની અંદર મેસેજ આ રીતે થઈ શકશે. તો મિત્રો, આપ આસાનીથી કોન્ટેક્ટ લેસ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને કોઈ પણ વ્યક્તિને મેસેજ કરી શકો છો અને તમારે કોન્ટેક્ટ સેવ પણ કરવો પડતો નથી.